આગળના વિડિયોમાં આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વિશે સમજ્યા હતા. હવે આપણે આ વિડિયોમાં ઝડપ વિશે સમજવાનું છે, એટલે કે ગતિના દરનું માપન. બાબા, ગતિ જે હોય એનું દરનું માપન આપણે કઈ રીતના કરી શકાય? તો વિચાર કરીએ કે આપણે જુદા જુદા પદાર્થો છે છે એને એક સરખું અંતર કાપવા માટે જુદો જુદો સમય લાગતો હોય. જુદા જુદા પદાર્થોને એક સરખું અંતર કાપવા માટે જુદો જુદો સમય લાગે છે. બરાબર, મોટરસાયકલ હોય કે ફોર વ્હીલર, બરાબર, એને એક સરખું અંતર કાપવું હોય તો એને કેવો સમય લાગે? જુદો જુદો સમય લાગે. તો કેટલાક વાહનો ઝડપથી ગતિ કરતા હોય અને કેટલાક વાહનો ધીમી ગતિ કરતા હોય, બરાબર. કેટલાક વાહનો ઝડપથી ગતિ કરે છે તો કેટલાક વાહનો ધીમી ગતિ કરે છે. એટલે કેટલાક વાહનોની ત્વરા વધારે એટલે કે ઝડપ વધારે હોય તો કેટલાક વાહનોની ત્વરા જુદી જુદી હોય છે, બરાબર. એટલે કેટલાક પદાર્થોની ત્વરા કેવી હોય? જુદી જુદી હોય છે. તો આ જુદી જુદી જે ત્વરા છે તો ઈ ગતિ જે છે ઈ ગતિને આપણે સમજવા માટે ઝડપ રાશિનો ઉપયોગ કરવાનો છે. તો ઝડપ એટલે શું? પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે માટે લાગતા સમયના ગુણોત્તર. શું? પદાર્થે કાપેલ અંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને પદાર્થની ઝડપ કહેવામાં આવે છે. પદાર્થે કાપેલ અંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? પદાર્થની ઝડપ. તો ઝડપ એનું સૂત્ર શું આવશે? તો પદાર્થે કાપેલું અંતર ને છેદમાં તે માટે લાગતો સમય. બરાબર, ઝડપને આપણે વી વડે દર્શાવીશું, કાપેલું અંતર એસ અને તે માટે લાગતો સમય ટી. બરાબર, ઝડપનો એસઆઈ એકમ શું? ઝડપનો એસઆઈ એકમ આપણે ઝડપનો એસઆઈ એકમ શોધવાનો. એના માટે પહેલા આપણે એ વિચારીએ કે અંતરનો એકમ શું થાય? અંતર આપણે શેમાં માપીએ? તો અંતર આપણે મીટરમાં માપીએ, બરાબર. આને શેમાં માપવાનું? મીટરમાં. અને સમય જે છે સમયનો એકમ આપણે શેમાં લઈએ? સેકન્ડમાં. શેમાં? સેકન્ડમાં. અને આ મીટર, બરાબર. તો ઝડપનો એસઆઈ એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ અથવા તો એનો કઈ રીતે લખી શકું? મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ઇન્વર્સ એટલે કે એક ઘાત, બરાબર. આ એકમ એનો કયો છે? એસઆઈ એકમ છે. પરંતુ આના બીજા એકમ ઘણા બધા છે. કયો? તો કિલોમીટર પ્રતિ કલાક. કયો એકમ એનો? કિલોમીટર પ્રતિ કલાક. આ રીતના લખી શકાય અથવા એના રીતના લખી શકાય કિલોમીટર ઇન્ટુ એચ ઇન્વર્સ.
सेंटीमीटर प्रति सेकंड, अथवा यदि उसको लिख सकता है सेंटीमीटर इनटू सेकंड इनवर्स, सेंटीमीटर इनटू सेकंड इनवर्स, बराबर। हवे आटला ने एकम किया, त्यार बाद झड़प, झड़प में केवी राशि छे, तो झड़प ए अदिश राशि छे। केवी राशि छे? अदिश राशि। અને અદિશ એટલે શું? તો એને ખાલી ફક્ત અને ફક્ત શેની જરૂર હોય છે? એના મૂલ્યની જરૂર હોય છે, એને દિશાની જરૂર હોતી નથી। તમે કઈ દિશામાં અંતર કાપો એ એને મહત્વ નથી, એને મહત્વનું શું છે કે એ એનું મૂલ્ય દર્શાવતી હોવી જોઈએ। શું દર્શાવવાનું? એનું ઝડપ, એટલે કે એની કિંમત કેટલી છે, મૂલ્ય એનું દર્શાવવું જોઈએ। એટલે કે ઝડપ એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે, બરાબર। તો ઝડપ વિશે ફેરાઈ ગયો, ફરીથી જોઈ લો ઝડપ એટલે શું। તો જુદા જુદા પદાર્થોને એક સરખું અંતર કાપવા માટે કેવો સમય લાગે છે? જુદો જુદો સમય લાગે છે। તો કેટલાક વાહનો ઝડપથી ગતિ કરતા હોય તો કેટલાક વાહનો ધીમી ગતિ કરતા હોય છે, બરાબર। તો ઝડપને દર્શાવવા માટે આપણે એક સેકન્ડમાં કાપેલા અંતરની વાત કરીએ, એકમ સમયમાં। તો પદાર્થ એ કાપેલા અંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને આપણે શું કહેવામાં આવે છે? પદાર્થની ઝડપ કહેવામાં આવે છે। અને ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર અને છેદમાં તે માટે લાગતો સમય, એટલે કે v is equal to s by t। આ સૂત્ર યાદ રાખવું। અને ઝડપ નો SI એકમ જે છે તો મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ SI એકમ। ત્યાર પછી એના બીજા એકમ છે કિલોમીટર પ્રતિ કલાક, અથવા તો કિલોમીટર કલાક ઇન્વર્સ, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, અથવા તો સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ। અને ઝડપ જે છે એ કેવી રાશિ છે? તો એ અદિશ રાશિ છે, બરાબર। તો આટલી વસ્તુ આપણે આ ઝડપ વિશે જોયું। હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના આગળના મુદ્દા વિશે જોઈશું। અસ્તુ।